નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જી હા, ભાજપનું પહેલું લિસ્ટ જારી થઈ ગયું છે. 182 ઉમેદવારોનું આ લિસ્ટ જારી કરવામાં આવ્યું છે અને જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે તો અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. અમિત શાહ પહેલી વખત લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ગાંધીનગર એટલા માટે પણ મહત્વનું છે કારણ કે 26 સીટ અમિત શાહે બચાવી રાખવાની છે, ભાજપે બચાવી રાખવાની છે અને એની જવાબદારી માટે જ અમિત શાહને આપવામાં આવી છે ફરી એક વખત. અને સ્મૃતિ ઈરાની પણ ચૂંટણી લડવાના છે અમેઠીથી. રાહુલ ગાંધી સામે સીધી ટક્કર અહીંયા જોવા મળશે. જોકે ગઈ વખતે સ્મૃતિ ઈરાની હારી ગયા હતા આ બેઠક પરથી, તેમ છતાં ફરી એક વખત તેમને એ જ બેઠક આપવામાં આવી છે. અને બીજેપીમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે. જરા નારા પણ સાંભળી લો. ઉત્સાહ બીજેપીના કાર્યકર્તાઓ નેતાઓમાં પણ જોવા મળી રહ્યો છે. કઈ લોગ મથરા કે ચાહ રહે થે કે મેં વાપસ આઉં, મેરે સે બહોત બહોત બોલતે રહેતે થે આપ હી કો આના હૈ, આપ હી કો વાપસ આયેંગે તો અચ્છા લગેગા. લેકિન મુજે ઇસ બાર આઈ હું વાપસ, મુજે ટિકટ જો દિયા હૈ ઉસકે લિયે મેં અમિત શાહજી, મોદીજી ઓર જીતને ભી ઇસ મીટિંગ મેં બેઠે થે ઉન સબકો ધન્યવાદ કરતી હું, ક્યોંકિ ઉન્હોને વાપસ મુજે ચુના ઓર મેં જરૂર મહેનત કરકે યહાં પે જો જો વિકાસ કરના ચાહ રહી થી વો સબ કરકે દિખાઉંગી. તો ડ્રીમ ગર્લ હેમા માલિની જેઓ પણ ચૂંટણી લડવા જઈ રહ્યા છે લોકસભાની મથુરા બેઠક, અને ઘણો ઉત્સાહ તેમને પણ છે. આ સાથે જ અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો તેમણે આભાર પણ માન્યો. પરંતુ અહીંયા ગરબા લેવાઈ રહ્યા છે, ઢોલ નગાડાના તાલે ગરબે ઘૂમી રહ્યા છે ગુજરાતીઓ, ભાજપના કાર્યકર્તાઓ. તો આજે બેવડો અવસર અહીંયા આવી ગયો છે આ આંગણે, કારણ કે ધૂળેટી તો હતી જ, સવારથી રંગોમાં રંગાઈ ગયા હતા, પરંતુ હવે તેમાં એક રંગ વધુ અહીંયા તેમના પર લાગી ગયો છે. અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે જેને લઈને ઉત્સાહ, મહિલાઓ ગરબા લઈ રહી છે, ઢોલના તાલે નાચી રહ્યા છે કાર્યકર્તાઓ. પરંતુ એ સમજવું જરૂરી છે કે શા માટે ગાંધીનગર બેઠક. બે દિવસ પહેલા જે સમાચાર આવ્યા હતા આ બેઠક પરથી અડવાણીનું પત્તું કપાઈ શકે છે તે પ્રકારના સમાચાર હતા. આતિશબાજી પણ જોઈ લો અહીંયા, સવારે રંગોથી રંગાયા, હવે આકાશ રંગાઈ ગયું છે આતિશબાજીથી. અડવાણીનું પત્તું કપાયું ગાંધીનગરથી, ને હવે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. અમિત શાહને ગુજરાત પાછું ફરવું પડ્યું. શા માટે? એટલા માટે કારણ કે 26 બેઠક પર બચાવી રાખવાની છે ભાજપે. જે રીતે 2014નું રિઝલ્ટ આવ્યું હતું, 26 બેઠક મોદી વેવમાં જે મળી હતી, પરંતુ ત્યારબાદ સમીકરણો રચાયા, અલગ બન્યા સમીકરણો, પાટીદાર આંદોલન થયું, આ સાથે જ પછાત વર્ગના લોકોનો મુદ્દો ઉઠ્યો, સવર્ણો નારાજ થયા, બેરોજગારીનો જે મુદ્દો છે તેને લઈને પણ આંદોલન થયા. આ બધા મુદ્દાઓ છે જે ભાજપની વિરુદ્ધમાં ગયા. અને 2017માં 150 સીટના લક્ષ્ય સાથે જે બીજેપીએ આગળ વધી હતી તે 100ની અંદર સમેટાઈ ગઈ. અને પછી તો લોકસભા ચૂંટણી આવતા આવતા જોડતોડની રાજનીતિ પણ ચાલી. પરંતુ હવે 26 બેઠક જાળવી રાખવાની છે બીજેપીએ, અને માટે જ અમિત શાહે પાછું ફરવું પડ્યું છે ગુજરાત. પહેલી વખત લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે અમિત શાહ ગાંધીનગરથી. ગાંધીનગર બીજેપી માટે સેફ સીટ છે. અહીંયાથી અડવાણી જીતતા આવ્યા છે અને હવે અહીંયાથી અમિત શાહની જીત પણ લગભગ નક્કી મનાઈ રહી છે. ભારત કે પ્રધાનમંત્રી, યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આપ વારાણસી સે ચુનાવ લડેંગે.
और हमारे भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अमित भाई शाह आप गांधीनगर से चुनाव लड़ेंगे। लखनऊ से आदरणीय राजनाथ सिंह जी जो हमारे पूर्व अध्यक्ष हैं वो चुनाव लड़ेंगे और नागपुर से पूर्व अध्यक्ष श्री नितिन भाई गडकरी जी नितिन जयराम गडकरी जी वह चुनाव लड़ेंगे। अमेठी श्रीमती स्मृति ईरानी जो भारत सरकार में मंत्री हैं पहले भी चुनाव लड़ी हैं। तो समय नड्डा बोले आता जरे जाहिरात करवामा आवी हती 182 उम्मीदवार परंतु सवाल छे गुजरात नी 26 सीटों नो। कांग्रेस भले कही रही हो के 8-10 बैठक कांग्रेस जीतशे परंतु जे रीते एक बाद एक कांग्रेस ना धारासभ्यो ना पत्ता खरता गया ते बाद क्यांक स्थिति डामाडोल पण अहीं कांग्रेस नी नजर आवी जो कि त्यार बाद राहुल गांधी नी सभा पण थई पहली वलसाड मां ने बीजी प्रियंका गांधी सोनिया गांधी साथे अडालज मां जंगी सभा थई हती परंतु बीजेपी नो आ दाव छे कांग्रेस माटे उल्टो साबित थई शके छे। अमित शाह गांधीनगर थी चूंटणी लड़शे लोकसभा नी फक्त आ सीट पर महत्व नथी परंतु गुजरात पर तेनु महत्व छे। अमित भाई शाह आज विस्तारना एक बूथना कार्यकर्ता थी राष्ट्रना अध्यक्ष बन्या बाद आजे ज्यारे गांधीनगर लोकसभामां उम्मेदवार तरीके अमने पसंद करवामां आवे छे ए खरेखर गुजरातना एके एक कार्यकर्ताओमां आनंदनी लागणी छे। आ गांधीनगरनी एक सीटना कारणे गुजरातनी 26-26 सीटोमां भारतीय जनता पार्टीना कार्यकर्ताओमां अने प्रजामां अनेरो उत्साह जोवा मळे छे। આજે તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરમાં માત્ર અંકુરમાં નહીં પરંતુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર ફટાકડા ફોડીને લોકો પોતાના આનંદની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે અને અમિતભાઈ શાહ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બંનેના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 26 સીટો મેળવીશું અને ફરી એકવાર ભારતની અંદર પ્રચંડ બહુમતી સાથે એનડીએની સરકાર બનશે। તો પ્રચંડ બહુમતી સાથે એનડીએની સરકાર બનશે દેશમાં પ્રદીપસિંહનું આ કહેવું છે। તો એક આંકરે અનેક ઘા કર્યા છે બીજેપીએ અહીંયા ગાંધીનગરથી અમિત શાહને લડાવીને કારણ કે આ પહેલા આનંદીબેનનું નામ પણ સામે આવ્યું હતું એટલું જ નહીં આનંદીબેનની પુત્રીનું નામ પણ સામે આવ્યું હતું અનારનું કે આ બેઠક પરથી લડી શકે છે પરંતુ બાદમાં તેઓએ પણ સ્પષ્ટતા કરી કે ના તેઓ ચૂંટણી નથી લડવાના લોકસભાની ચૂંટણી નથી લડવાના। ત્યારે સવાલ એ આવતો હતો કે જો અડવાણીને ચૂંટણી ના લડાવાય તો પછી એ કયું નામ હોઈ શકે જે ગાંધીનગરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે। તો વધુ માહિતી અને વાતચીત કરીશું અમારા સહયોગી હિતેન્દ્ર સાથે। જી હિતેન્દ્ર, એક કાંકરે અનેક ઘા અહીંયા કરવામાં આવ્યા છે ભાજપથી કારણ કે ગાંધીનગરથી અમિત શાહને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, અડવાણીનું પત્તું અહીંયા કપાઈ ગયું છે, આ સાથે જ કયા કયા સમીકરણો છે સમીકરણની વાત કરીશું પરંતુ પહેલા આપની આસપાસ ઉભેલા લોકો છે તેમની પાસેથી જાણીએ કે કેટલો ઉત્સાહ। બીજેપી દ્વારા જે પ્રકારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પસંદગી કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે। અમારી સાથે ગાંધીનગરના પૂર્વ મેયર પ્રવીણભાઈ પટેલ છે। પ્રવીણભાઈ, ખાસ કરીને વાત કરીએ અમિતભાઈ શાહની અહીંયા ગાંધીનગરના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, આ વખતે અમિત શાહ મેદાનમાં છે, કેવી રીતે જુઓ છો? અમિતભાઈ શાહ અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ છે। અમિતભાઈ અમારી જેમ એક સામાન્ય કાર્યકર્તા હતા, કર્મઠ કાર્યકર, સતત પ્રવૃત્તિમય કાર્યકર્તા હતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકર્તા આગળ વધતા વધતા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને ગુજરાત રાજ્યમાં એવો કેબિનેટ મંત્રી પણ તરીકે કામગીરી કરી ચૂકેલા હતા અને અમારા સૌ માટે ગાંધીનગર શહેર અને
છ લોકસભા માટે પણ અમારી ગૌરવની વાત છે કે અમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના અમિતભાઈને જયારે મતદાનની પ્રક્રિયામાં કામ કરવાનું હતું. અમારા માટે સર્વ કાર્યકર્તાઓ બુથ મેનેજમેન્ટથી માંડી વિધાનસભાથી માંડી સમગ્ર લોકસભાની અંદર બહુમતી મતોથી અમે વધુ વધુ મતોથી સમગ્ર રાષ્ટ્રની અંદર સમગ્ર ભારત સંઘની અંદર વધુ વધુ મતોથી લીડથી જીતે એવા અમારા સતત પ્રયત્ન કાર્યકર્તાઓનો છે અને સમગ્ર કાર્ય ગાંધીનગર જે લોકસભાની સીટ છે એમાં ઉત્સાહનો બનેરો ઉત્સાહનો આનંદનો કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ છે. મારી બાજુમાં જોઈ શકો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી છે. અમિત શાહના લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે અમારી સાથે કાર્યકર્તાઓ છે. ભારતીય જનતા પાર્ટી નિશ્ચિત માનવામાં આવ્યું છે. એટલે 1989 ગાંધી બેઠક છે. ભારતીય જનતા પાર્ટીનો ભંડોળ છે. ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ભારતીય જનતા પાર્ટીનો વિજય રદ કોઈ રોકી નહીં શકે. કોઈ પણ હોય કોંગ્રેસ વાળા જે પ્રકારે આ વિજયના ફટાકડા ફોડવામાં અત્યારથી જ આવી રહ્યા છે. કારણ કે 1989 એ ગાંધીનગર બેઠક એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે. ઉપસ્થપણે ભાજપના મોટા ભાગના કાર્યકર્તાઓ માની રહ્યા છે. અમારી સાથે બીજા પણ કાર્યકર્તાઓ જોડાયા છે. તમે શું માની રહ્યા છો જે રીતે અમિતભાઈની પસંદગી થઈ છે ત્યારે? અરે અમિતભાઈની જે રીતે પસંદગી થઈ છે ત્યારે તમે શું માનો છો? અમે ચોક્કસપણે માનીએ છીએ કે જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત માંથી ઇલેક્શન લડે છે ત્યારે અમારા સમગ્ર જીતેન્દ્ર મયુર પણ આપણી સાથે જોડાયા છે. જી મયુર, ત્યાં શું માહોલ? ખાસ આપ દેખ રહે હૈ કે નારાયણપુરા મે ખાસ કરકે યે અંકુર ચોક પે સભી કાર્યકર્તાઓ યહાં ઇકઠ્ઠે હો કે અપની ખુશી વ્યક્ત કર રહે હૈ. જૈસે હી નામ કી ઘોષણા હુઈ નારાયણપુરા ઓર સમગ્ર અમદાવાદ કે કાર્યકર્તાઓ મે ખુશી કી લહેર વ્યાપ ગઈ હૈ. ખાસ કરીને ખાસ કરકે યહાં જો અમિતભાઈ એક બૂથ સે અપની કાર્યકારી શરૂઆત કરી ઓર એક બૂથ પ્રમુખ સે ઓર રાષ્ટ્રીય અધ્યક્ષ બને તો યે અમિતભાઈ કે કર્મ કો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઓર અમિત શાહ કે નેતૃત્વ કે અંદર હમને આ દેશ કે કઈ રાજ્યો કે અંદર સરકાર બનાઈ. આજ આપકો જો યે ઉત્સાહ દિખ રહા હૈ ઇસલિયે દિખ રહા હૈ કે અમિત શાહ કિસી કી સાઇકલ કે પીછે બેઠ કે કિસી કે સ્કૂટર મોટર બિઠા કે ચાય કી પીઠી પર બેઠ કે ઉન્હોંને ભાજપા કા મૂળ ઇસ ગુજરાત કે અંદર બહોત ગહરા કિયા હૈ. ગુજરાત મેં 6 દફે ભાજપ કી જો સરકાર બની ઉનમે ભી અમિત શાહ કા કાફી પ્રભાવ રહા હૈ. એસે કાર્યકર્તા મેં લોકપ્રિય કો ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી ને બના
नारायणपुरा या गांधीनगर में उठा नहीं है, 26 सीटों के अंदर आज भाजपा के कार्यकर्ता में अमित शाह की पसंदगी की वजह से काफी चलो प्रश्न स्पेशल 26 बार बढ़िया से अमित भाई ना हुआ थी। मैं स्पष्ट मानता हूँ 2014 का चुनाव हुआ था जब हमने कहा था कि 26 की 26 सीट हमारी होगी और नरेंद्र भाई के मोदी के नेतृत्व में आई थी। आज नरेंद्र भाई मोदी ने 5 साल में विश्व भर में भारत देश को गौरव अपाया है, हमारी सीमाओं की सुरक्षा की है और अमित शाह जैसा साथी मिला है उसके लिए गुजरात के कार्यकर्ता और गुजरात की प्रजा 26 की 26 सीट भाजपा की ही आएगी। હું ખાતરીપૂર્વક કહી રહ્યો છું કે કોંગ્રેસના ઉમેદવારની 100-100% એમની સીટ ડિપોઝિટ જપ્ત થશે। આ ઉપરાંત ગાંધીનગરની લોકસભાની જે સીટ છે એ હંમેશા રાષ્ટ્રીય નેતૃત્વ અહીં આગળ ચૂંટણી લડતું આવ્યું છે। આની અગાઉ પણ માનીય અડવાણીજી હતા, એમની પહેલા શ્રદ્ધેય અટલ બિહારીજી વાજપેયીજી હતા, એટલે ગાંધીનગરના આજના અમિતભાઈના આગમનથી સમગ્ર સીટ ઉપરના તમામે તમામ કાર્યકર્તાઓ અને ગાંધી મહાનગરના અધ્યક્ષ મહેન્દ્રભાઈ તો બીજેપીનું પહેલું લિસ્ટ જાહેર થયું અને જાહેર થતાની સાથે જ જે નામ સામે આવ્યું છે નરેન્દ્ર મોદીનું ફરી એક વખત વારાણસીથી તેઓ ચૂંટણી લડવાના છે અને બીજું નામ જે છે તે મોટું નામ અમિત શાહનું છે। તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ જે ગાંધીનગરથી ચૂંટણી લડશે, આ બે મોટા નામ છે। સ્મૃતિ ઈરાની અમેઠીથી રાહુલ ગાંધીને ટક્કર આપશે, જોકે ગઈ વખતે હારી ગયા હતા। હાર કે બાદ જીત હે ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે અને માટે જ ફરી એક વખત તેમને ત્યાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। પરંતુ અહીંયા ગુજરાતમાં કયા પ્રકારનો માહોલ છે તે જોઈ લો। લિસ્ટ જાહેર થતાની સાથે જ ભાજપના ઝંડા સાથે લોકો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી ગયા છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, ઢોલ વગાડવામાં આવી રહ્યા છે। પરંતુ આ સીટ મહત્વની છે, આ સીટ સાથે જ 26 સીટો પર સોગઠા બેસાડવાના છે અને માટે જ અમિત શાહની ફરી એક વખત ગુજરાતમાં એન્ટ્રી, લોકસભા ચૂંટણી તેઓ ગાંધીનગરથી લડવાના છે। આ સાથે 26-26 બેઠક ફરી એક વખત જીતવાનું લક્ષ્યાંક છે, કારણ કે 2014માં જે રિઝલ્ટ આવ્યું હતું તેનું પુનરાવર્તન કરવાનું છે। જોકે કોંગ્રેસ કહેતી હતી કે 8-10 સીટ તેઓ જીતશે। હવે સવાલ એ છે કે અમિત શાહ જ્યારે ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે ત્યારે હવે સીટોના ગણિત કેવી રીતે બેસશે, ગાંધીનગરથી કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે, સૌથી પહેલા સવાલ તો એ જ આવે છે। અને જે ઉમેદવાર હશે તે કોંગ્રેસનો મોટો ચહેરો હશે કે પછી અમિત શાહની સામે તેમના ગજા પ્રમાણે કયા પ્રકારનો ઉમેદવાર હશે તે જોવાનું રહેશે। જોકે અમિત શાહ ભલે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાના હોય પરંતુ જે જવાબદારી તેમની છે, ભાજપ અધ્યક્ષની જવાબદારી છે, આ સાથે જ કારણ કે દેશભરની ચૂંટણી થઈ રહી છે અને આ સમયે એક વાત એ પણ સામે આવી હતી કે અમિત શાહ લગભગ ચૂંટણી નહીં લડે, કારણ કે તેમને પૂરા દેશની જવાબદારી છે, દેશમાંથી જે 2014નું રિઝલ્ટ હતું તેને ફરી એક વખત તે જ પ્રકારનું રિઝલ્ટ લાવવાનું છે અને આ વખતે લક્ષ્યાંક પણ ઘણો ઊંચો રાખવામાં આવ્યો હતો, 400+ નો આ લક્ષ્યાંક છે આ વખતે। માટે સમાચાર એ આવ્યા હતા કે અમિત શાહ ચૂંટણી નહીં લડે, પરંતુ સૌથી મહત્વની બે વિધાનસભાઓ આવેલી છે, નારણપુરા પણ રહી ચૂકેલા છે અને સાથે જ જો વાત કરીએ આ બેઠકની અને આ જે લોકસભા
તો હવે સવાલ એ પણ આવી ગયો છે કે શું અમિત શાહ ને ડેપ્યુટી પીએમ ની રેસમાં છે, કારણ કે જે રીતે ડેપ્યુટી સીએમ નું એક ચીલો ચાતર્યો છે ભાજપે, અને ત્યારબાદ હવે જયારે ગાંધીનગરથી તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે ક્યાંક ડેપ્યુટી સીએમ ઇન વેટિંગ પણ જોવામાં આવી રહ્યા છે. તો આ એક સીટી આખા ગણિત બદલી નાખ્યા છે, અનેક સમીકરણો અહીંયાથી રચાઈ રહ્યા છે. તો હવે કોંગ્રેસ અમિત શાહની સામે કયો ચહેરો મેદાનમાં ઉતારશે તેના પર નજર છે. જોકે આ ભાજપનું પહેલું લિસ્ટ છે, આ પહેલા કોંગ્રેસ તેના 6 લિસ્ટ જાહેર કરી ચૂકી છે. પહેલા લિસ્ટમાં જ જોકે જે રીતે ધડાકો કર્યો છે તેનાથી હવે કોંગ્રેસ ક્યાંક અસમંજસમાં હશે કે ગાંધીનગરથી કયા ઉમેદવારને તેઓએ મેદાનમાં ઉતારવા.